સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ હાથમતી કેનાલ અને મજરા સુધી અલગ અલગ જગ્યાએ નેશનલ હાઈવે દ્વારા રોડ ઉપર ભરાતું વરસાદી પાણી કેનાલ લાઇનમાં આપતા વગર મંજૂરીએ પાઇપલાઇન કરતા સિંચાઈ વિભાગ દ્વારા હાઈવે ઓથોરિટીને નોટિસ આપી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાથમતી વિયરથી હાથમતી કેનાલ ગાંધીનગર સુધી 45 કિલોમીટરની છે, જે કેનાલ દ્વારા પ્રાંતિજની બોકમાં ભરવામાં આવે છે. ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, ત્યારે નેશનલ હાઈવેને સમાંતર હિંમતનગરથી પ્રાંતિજ હાથમતી કેનાલમાં અને મજરા સુધી અલગ અલગ જગ્યાએ નેશનલ હાઈવે દ્વારા રોડ પર ભરાતું વરસાદી પાણીનો નિકાલ માટેની રોડના બંને સાઈડે બનાવેલ ગટરમાંથી પાણીના નિકાલના અભાવે નેશનલ હાઈવે દ્વારા ગટર તોડી નજીકથી પસાર થતી હાથમતી કેનાલમાં ઠેર ઠેર પાણીનો નિકાલ કરતા કેનાલના ગાબડું પડવાની શક્યતા વધી જતા અને પાઇપલાઇનના દ્વારા વગર મંજૂરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે 4 લેનનું 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે, ત્યારે તેનું કામ હાલ પ્રગતિમાં છે. તો બીજી તરફ હાઈવેને બંને તરફ ગટર લાઇન બનાવવામાં આવી છે, જેથી રોડ પર વરસાદી પાણી ભરાય તો ગટરમાં જાય, પરંતુ ગટર તો બનાવી છે પણ પાણીનો નિકાલ ક્યાંય દેખાતો નથી. તો તાજેતરમાં વરસાદને લઈને રોડ પર પાણી ભરાયું હતું, જેને લઈને ભારે ટ્રાફિક જામ થયો હતો. તો પાણીનો નિકાલ પણ થતો ન હતો, ટેન્કર દ્વારા પાણી ખેંચી લઈ જવામાં આવતું હતું. ત્યારે હાઈવે વિભાગ દ્વારા ગટર નજીકથી પસાર થતી હાથમતીમાં કેનાલમાં ઠેર ઠેર ગટર તોડી પાણીનો નિકાલ કેનાલમાં આપી દીધો છે. તો ક્યાંક પાઇપલાઇન દ્વારા પાણી ઠલવાય છે કેનાલમાં, જેને લઈને કેનાલમાં કેટલાક ઠેકાણે ગાબડા પણ પડ્યા છે. તો કેનાલનું RCC પણ તોડી પાઇપલાઇન નાખી છે, એ પણ વગર મંજૂરી. તો કેટલીક જગ્યાએ પાણીનો સીધો નિકાલ કરતાં કેનાલની માટીનું ધોવાણ થયું છે અને માટી ધસી રહી છે, જેને લઈને કેનાલમાં મસમોટું નુકસાન થવાની વકરી સાથે કેનાલ ફાટે તો આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પાણી જાય, નુકસાન થવાની શક્યતા છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. હાથમતી જળાશય યોજનાની 2 ઝોનની મુખ્ય કેનાલ હિંમતનગર થઈ અને પ્રાંતિજ સુધી પસાર થાય છે, જે પ્રાંતિજ દહેગામ અને ગાંધીનગર તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ આપે છે. હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હિંમતનગરથી ચિલોડા સુધીના હાઈવેનું 6 લેનનું કામગીરી પ્રગતિ હેઠળ છે. એમાં ઠેર ઠેર બ્રિજ બનાવવામાં આવેલ છે અને ડ્રેનેજનું કામ ચાલુ છે. અત્યારે તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ડ્રેનનું કામ અધૂરું હોવાથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હાઈવેનું પાણી એને સમાંતર પસાર થતી કેનાલમાં જવાથી કેનાલમાં મોટા કટ પડેલા છે અને વગર મંજૂરીએ પાઇપો નાખવાથી હાઈવેનું પાણી વધુ પ્રમાણમાં કેનાલમાં આવેલ છે, જેના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે. એ બાબતે હાઈવે ઓથોરિટીને લેખિતમાં તાત્કાલિક રિપેર કરવા અંગે જાણ કરેલ છે. જે રિપેર ના કરવામાં આવે તો યોગ્ય કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવશે.